સેન્ટ્રલ સોલ્ટ ખાતે કોરોના વાયરસથી બચવાની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાઈ। સેન્ટ્રલ સોલ્ટ ખાતે કોરોના વાયરસથી બચવાની માહિતી અર્થે CSMC-RI-ના ડાયરેક્ટર શ્રી વાસ્તવની અધ્યક્ષતાએ પત્રકાર પરિષદ યોજાઈ હતી। આ પત્રકાર પરિષદને સંબોધતા ડાયરેક્ટર શ્રી વાસ્તવે જ્યાં સુધી વેક્સિનની શોધ ન થાય ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સિંગ થી જ બચી શકાય તેની સાથોસાથ તેમની સંસ્થા દ્વારા ખાસ પ્રકારના માસ્ક ડેવલપ કરવામાં આવ્યા છે જેનાથી વાયરસને અટકાવી શકવામાં મદદ મળશે તેમજ સેનેટાઇઝરનું પણ પ્રોડક્શન થાય તે દિશામાં પણ આગળ વધી રહ્યા છે। તેની સાથોસાથ દિવાળીના તહેવારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને વારંવાર હાથ સાફ કરવાની અપીલ કરવામાં આવી હતી બાદ ડોક્ટર ભૂમિ અંધારિયાએ સંપૂર્ણ માહિતી આપી હતી। ये बहुत अगर ऑक्सीजन का सिलेंडर का कम है कहाँ पे आपको बाईपास का रिक्वायरमेंट होता है, कहाँ पे चेस्ट किट का ज़्यादा होना चाहिए, कहाँ पे आपको मास्क का ज़रूरत होता है, हम रेडी है क्या, हॉस्पिटल रेडी है क्या, बेड्स रेडी है क्या, ये पूरा का पूरा हमें दवाई रेडी है क्या, ये पूरा का पूरा संभालने के लिए अवेलेबिलिटी और सप्लाई ये और ये एक छोटा सा एक्सपेरिमेंट ट्राई किया हुआ था ये इलाज में से ये जो आपको तो काफ़ी चीज़ के लिए होना चाहिए मतलब कोई भी बीमारी के लिए बचाने के लिए तो ये मास्क ग्लव्स ये पूरा हमको एक हैबिट कोविड ने दे दिया है ज़्यादा वैसे तो पहले तेजी है और कम समय में फैल जाता है तो इसके कारण की वजह से हमको तो ये साधन का वगैरह यूज़ करना है उसको वापस पहनने के लिए लायक बन जाते हैं तो ये एक छोटा सा डिवाइस भी हमको प्रयत्न कर रहे हैं तो ये साइंटिस्ट लोग जिसमें हमारा कोर कॉम्पिटेंसी है केमिस्ट्री बायोलॉजी CSMC-RI સ્ટાર્ટિંગ ફ્રોમ મંથ ઓફ માર્ચ CSMC-RI પહેલાં એક મોટું કામ એ કર્યું કે જે અમે આરો જે રિવર્સ ઓસ્મેસિસની અમે જે પાણીની શુદ્ધિકરણની મેમ્બ્રેન બનાવીએ છીએ એ અમારી એક્સપર્ટીઝ છે જે વર્ષોથી અમારી એક્સપર્ટીઝ છે એ મેમ્બ્રેનનો ઉપયોગ કરીને અમે માસ્ક બનાવ્યા છે અને એ માસ્કની ખાસિયત એ છે કે એની ઉપર અગર વાયરસ હોય તો પણ એ કિલ થઈ જાય છે એ સરફેસ ઉપર એ ટકી નથી શકતો વાયરસ એટલે એ બીજા માસ્ક કરતાં એ રીતે બેટર માસ્ક છે એનું પણ અત્યારે WHO દ્વારા જે સ્ટાન્ડર્ડાઇઝેશન થાય છે એ પ્રોસેસ ચાલી રહી છે પણ એ પહેલાં અમે એના ટેસ્ટિંગ માટે ભાવનગર અને ભાવનગરની બહારના શહેરમાં ઇવન એના ગામડાઓમાં પણ અમે અરાઉન્ડ 30,000-32,000 જેટલા સેમ્પલ જે છે એ અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે જેવી કે એમાં આપણી સિવિલ હોસ્પિટલ એના ડૉક્ટર્સ એના પેશન્ટ્સ ઇવન અને મેડિકલ કોલેજ દેન NGOs બધા છે એમને પણ અમે ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે માસ્ક પછી આપણા જે સફાઈના કર્મચારીઓ છે જે આપણા સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ છે આપણા ભાવનગરના દેન આપણું રેડક્રોસ ડિપાર્ટમેન્ટ છે બ્લડ માટેની લેબોરેટરીઝ છે ભાવનગરના ઓલ ઓવર મેક્સિમમ પ્રાઇવેટ ડૉક્ટર્સને પણ અને એમના પેશન્ટ્સને પણ આ માસ્ક પ્રોવાઈડ કરેલા છે CSMC-RI એની પછી આપણે એક બીજા પર કામ કરી રહ્યા છીએ જે ડિસઇન્ફેક્શનની કેબિન આવતી હોય છે કન્ટેનર કેબિન જે આપણે એક ઇન્વેન્ટ કરી છે એઝ પર કે આપણે કોઈ પણ વસ્તુ હોય ઇવન માણસ હોય જે એન્ટર થાય છે ગેટ ઉપર તો એને આપણે ડિસઇન્ફેક્ટ કેવી રીતે કરી શકીએ ઇવન વસ્તુઓને મૂકી દઈએ તો એ ડિસઇન્ફેક્ટ થઈ જાય અને આપણે એને PPE કીટને મૂકી દીધી તો આપણે ડિસઇન્ફેક્ટ કરી શકીએ એનાથી ઉપર એક આપણું ત્રીજું ઇન્વેન્શન છે એમાં કે આપણે 3D શીલ્ડ્સ બનાવેલા છે શીલ્ડ્સ જે છે એ 3D મોડેલિંગથી બને છે 3D પ્રિન્ટિંગથી જે આપણે બનાવેલા છે જે પ્રોટેક્શન માટે યુઝ કરતા હોય છે જે કોરોના વોરિયર્સ યુઝ કરતા હોય છે એમનો અને ડૉક્ટર્સ યુઝ કરતા હોય છે તો એ પણ આપણે એમાં ઇન્વેન્શન કર્યું છે એના કરતાં આગળ આપણે એક સેનિટાઇઝર્સ માટેનું પણ એક કંપની સાથે ટાઈઅપ કરી અને બહોળા પ્રમાણમાં એનું પ્રોડક્શન કેવી રીતે થઈ શકે જેનાથી આપણે સેનિટાઇઝિંગ કરી શકીએ અને એનું કોસ્ટ ઇફેક્ટિવ આપણે કેમિકલ બનાવ્યું છે એ આપણે CSMC-RI તરફથી આપણે માર્ચ મહિનાથી એમાં દિવસ અને રાત લાગી ગયેલા છીએ કે આપણે કઈ રીતે ભલે આપણે બાયોલોજિકલ લેબોરેટરી નથી VR કેમિકલ લેબોરેટરી પણ કઈ રીતે આપણે કોરોનાની લડતમાં ભાવનગરને ઉપયોગી થઈ શકે અને આપણા દેશને ઉપયોગી થઈ શકીએ।